ઓખામાં ગાંધીજીના વિચારો અને આદર્શને લોકોના જીવનમાં ઉતારવાના હેતુથી ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ યાત્રાને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પ્રસ્થાન કરાવી હતી, ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા છેલ્લા 20 દિવસથી અનેક ગામડાઓમાં 200 કિલોમીટર સુધીની યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત ઓખામાં પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં આ ગાંધી યાત્રા યોજાઈ હતી, જેમાં અનેક લોકો જોડાયા હતા. મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ અત્યારે 150મી જન્મજયંતિ તેમની ભારત દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે એ ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના આદર્શો અને વિચારો લોકોના જીવનમાં ઉતરે એ હેતુથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવેલો હતો. આ સંકલ્પ યાત્રાની શરૂઆત કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કરાવેલી હતી અને તેમના ભાગરૂપે પૂનમબેન માડમ કે જેઓ આપણા લોકલાડીલા સંસદ સભ્ય છે, જેઓએ 200 કિલોમીટરની યાત્રા પૂરી કરેલી હતી અને આ યાત્રાનો અંત ઓખા ખાતે આવેલો હતો. અને તેમની આ યાત્રામાં ઓખામાં પંચમતિયા પરિવારનો સુપુત્ર કે જેમણે ગાંધીજીનું પાત્ર ભજવેલું હતું અને લોકોમાં એક સંદેશો પહોંચાડ્યો હતો કે સ્વચ્છતા જળવાઈ રહે, અને દવે પરિવારની લાડલી કે જેઓએ ભારત માતા બની અને લોકોને સ્વચ્છતા જળવાય એનો સંદેશો આપેલો હતો. આ કાર્યક્રમમાં વિવિધ અગ્રગણીઓ હાજર રહ્યા હતા, ઉપરાંત નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ દરેક સભ્યોએ હાજરી આપી હતી અને ઓખામાં સ્વચ્છતા જળવાઈ રહે તેવી નગરપાલિકાના દરેક સદસ્યએ ખાતરી આપી હતી અને તે માટે જે કરવું પડશે એ કરવા માટેની એ લોકોએ જહેમત ઉઠાવી છે અને લોકોને ખાતરી આપેલી છે કે જરૂરિયાતના સમયે એ લોકો પોતે હાજર રહેશે અને કામ જે છે એ પૂરા કરાવશે.